હાય ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન બધાને જમ્યા પછી મુખવાસ જોઈએ મુખવાસથી માઉથ ફ્રેશ થઈ જાય છે મોંમાંથી જે ડુંગળી લસણની સ્મેલ આવતી હોય તે પણ દૂર થાય છે અને પાચન વ્યવસ્થિત થાય છે પહેલાંના જમાનામાં બધાના ઘેર પાનદાની હતી તો પાન ઇઝીલી બનાવી લેતા હતા પણ આજે આપણે પાન મુખવાસ બનાવીશું એકદમ સરળ રીતના જેને તમે બનાવીને સ્ટોર પણ કરી શકો છો તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દો બે આઇકન બી પ્રેસ કરી દો પાન મુખવાસ બનાવો એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અહીંયા મેં જે કપૂરી પાન આવે છે તે લીધા છે તમે ઈચ્છો તો નાગરવીલ પાન કાં તો કલકત્તી પાન પણ લઈ શકો છો અહીંયા મેં વીસ પાન લઈ લીધા છે હવે એને ધોઈને બરાબર કોરા કરીને સાફ કરી લીધા છે હવે એને આવી રીતના ફોલ્ડ કરીને કટ કરવાના છે ઉપરથી જે ડીટા છે તેને પણ આપણે પહેલાં દૂર કરી દઈશું પાનને એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે એટલે આપણે પાનને વ્યવસ્થિત ફોલ્ડ કરીને કટ કરીશું આ મુખવાસ બનાવવો ખૂબ જ સરળ છે ફ્રેન્ડ્સ અને ટેસ્ટમાં તો ખૂબ જ લાજવાબ લાગે છે તેને તમે છ એક મહિના તો સ્ટોર કરી જ શકો છો આમાં અમે ઘણી બધી વસ્તુ ઉમેરી છે તમે ઈચ્છો તો તમારા ટેસ્ટ પ્રમાણે થોડું વધુ ઓછું કરી શકો છો પાન તમે અહીંયા મેં વીસ લીધા છે તમે ઈચ્છો તો થોડા વધારે પણ લઈ શકો છો અહીંયા આપણે કપૂરી પાન અને એની સાથે ચણોઠીના પાનનો પણ ઉપયોગ કર્યો છે બધા જ પાન કપાઈને તૈયાર થઈ ગયા છે ચણોઠીના પાનને મેં પહેલેથી જ ધોઈને સાફ કરીને મૂકી દીધા છે હવે એક બાઉલમાં આપણે બધા પાન જે કટ કરીને રાખ્યા હતા તે લઈ લઈશું હવે અહીંયા મેં એક ચમચી દરેલી ખાંડ લીધી છે અને બે ચમચી જેટલું પાણી લીધું છે અને પાનમાં મિક્સ કરી લેવાનું છે પાન આપણે એકદમ કોરા કરીને લીધા છે એટલે એકદમ કોરા ના પડે અને એમાં થોડું મોઇશ્ચર આવી જાય અને થોડું સ્વીટ આવે ટેક્સચર એના માટે આ છે ચણોઠીના પાન મેં અહીંયા લીધા છે હં તમે તમારા સ્વાદ પ્રમાણે ચણોઠીના પાન પણ આમાં થોડા વધારે ઓછા કરી શકો છો મુખવાસમાં ચણોઠીના પાન ખૂબ જ સરસ લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મેં અહીંયા વરિયાળી લીધી છે એક કપ દોઢસો ગ્રામ જેટલી છે પચાસથી સિત્તેર ગ્રામ જેટલી ધાણાની દાળ છે આ બધા મેં મુખવાસ મેં એકવાર ડ્રાય રોસ્ટ કરી લીધેલા છે વ્હાઈટ તલ લીધા છે મેં અહીંયા તમે ઈચ્છો તો સ્કીપ કરી શકો છો સુગર કોટેડ વરિયારી જે રંગીન વરિયારી આવે છે તે લીધી છે હવે આ બધાને પ્રોપર આપણે મિક્સ કરી લેવાનું છે મુખવાસ ઘણા પ્રકારના બને છે પણ પાન મુખવાસ તમને પાનનો પણ ટેસ્ટ આપશે અને પાચનક્રિયા પણ સુધારશે આ મુખવાસ બનાવીને તમે ડબ્બીમાં ભરીને ફ્રિજની બહાર જ રાખી શકશો હવે આમાં મેં ઈલાયચી પાવડર લીધો છે એક ચમચી જેટલો જે લવલી આવે છે પાનમાં નાખવાની એ લીધી છે બે ચમચી જેટલી લીધી છે મેં અહીંયા આને પ્રોપર મિક્સ કરી દઈશું જો તમારી પાસે વરિયારી પ્રીમિક્સ હોય તો પણ તે તમે આમાં ઉમેરી શકો છો તૂટી ફૂટી છે અહીંયા મેં લાલ કલરની તૂટી ફૂટી આવે છે એ ઉમેરી છે તમારી પાસે જો મલ્ટી કલરની હોય એ પણ તમે ઉમેરી શકો છો તો એનાથી એકદમ કલરિંગ એનો જે લુક છે આવી જશે હવે મને આ વાસણ થોડું નાનું પડતું લાગે છે તો એક મોટા બાઉલમાં એને ટ્રાન્સફર કરી લઉં છું જેથી એને પ્રોપર આપણે મિક્સ કરી શકીએ હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે ગુલકંદ અહીંયા મેં બસો ગ્રામ જેટલું ગુલકંદ લીધું છે પાનમાં ગુલકંદનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને જે બાઇન્ડિંગ આવે છે મોઇશ્ચર છે ગુલકંદથી આવતું હોય છે હવે ચમચીને સાઈડમાં મૂકી દેવાની છે અને હાથથી જ આપણે પ્રોપર મિક્સ કરવાનું છે બધું જ ગુલકંદ અને જે બસો મસાલો છે એ પ્રોપર મિક્સ થવો જોઈએ જમ્યા પછી આ મુખવાસ તમે કોઈ પણ મહેમાનને આપશો કાં તો તમારા ઘેર નાનું ટુ ગેધર હશે અને મુખવાસ બનાવીને રાખ્યો હશે તો પણ ખૂબ જ તમારા વખાણ થશે કે ભાઈ પાન મુખવાસ છે સુપર છે હવે પાછો મેં બે ચમચી જેટલો ગુલકંદ એડ કર્યો છે મને થોડો ઓછો લાગતો હતો એટલે ઘણા આમાં બે ચાર ચમચી જેટલી સુગર સિરપ પણ ઉમેરતા હોય છે પણ આપણે ખાલી પાનને મોઈશ્ચર આપવા માટે જ એક ચમચી ખાંડ ઉમેરી હતી હવે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે આ બ્રાસ છે જે ઠાકોરજીની પૂજામાં વપરાતો હોય છે એને ખાંડીને મેં લીધું છે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં નાખવાનું છે ચપટીભર નાખશો તો આની સ્મેલ એવી સરસ આવશે કે મુખવાસનો ડબ્બો ખોલતા જ તમે ઇમ્પ્રેસ થઈ જશો હવે આ બધાને પાછું મિક્સ કરી લીધું છે ઘણા આમાં કાથો ઉમેરતા હોય છે ચૂનો પણ ઉમેરતા હોય છે અજમેરના ફૂલ પણ ઉમેરતા હોય છે અહીંયા અજમેરના ફૂલવાળી ગોળીઓ છે સુગર કોટેડ આવે એ ઉમેરી છે રંગીન સોપારી આવી જે કટ કરેલી મીઠી સોપારી છે એ મેં ત્રીસ ગ્રામ જેટલી ઉમેરી લીધી છે હવે પાછું બધાને પ્રોપર મિક્સ કરવાનું છે અહીંયા મિક્સ કરવું એ જ ખૂબ મહત્ત્વનું છે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એકબીજા સાથે મિક્સ થવા જરૂરી છે હવે બધો જ મુખવાસ બરાબર મિક્સ થઈ ગયો છે તો આપણે એને સર્વ કરી લઈએ આ મુખવાસ બેથી ત્રણ દિવસ પડ્યો રહેશે પછી જ એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તમે તરત ઇન્સ્ટન્ટ યુઝ કરશો તો પણ સરસ લાગવાનો જ છે પરંતુ જેમ જેમ ગુલકંદ અને બધા જ મસાલા મિક્સ થતા જશે એમ એનો ટેસ્ટ ઇન્હેન્સ થશે તો તૈયાર છે આપણા રસોડે આજે પાન અને મુખવાસનું કોમ્બિનેશન પાન મુખવાસ આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ ઘરે જરૂરથી બનાવજો અને ગેસ્ટને જરૂરથી આપજો આ મુખવાસ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો